હૃદયની અંદર પેજ નંબર 265 પાંચમો દાખલો પ્રવેશની જેમ નિવૃત્તિમાં પણ કેટલા વાતનો દાખલો આવે છે આઠ ચાર ખાતા પહેલું પુનઃમૂલ્યાંકન બીજો રોકડ ત્રીજો મૂડી અને છેલ્લો રોકડ ખાતું દરેક દાખલામાં બનાવવાનું આવશે નહીં હવાલા ચેક કરવાના રોકડ ને લગતો કોઈ હવાલો હોય તો રોકડ ખાતું બનાવવું પડશે પણ રોકડ ને લગતો કોઈ હવાલો આપેલો હશે નહીં તો રોકડ ખાતું બનાવવાની જરૂરિયાત રહેતી નથી હવાલા વાંચ્યા પછી જ ખબર પડે પરીક્ષામાં રોકડ ખાતાની યોગ્ય જગ્યા છોડી દેવાની જરૂર પડે તો ત્યાં રોકડ ખાતું બનાવી નાખવાનું બધા જ નિયમો પ્રવેશના લાગુ પડશે નિવૃત્તિમાં પાઘડીની બોલો ખાલી કેટલી આમનોંધ થાય ચાલુ રહેતા ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે કયા ખાતે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે પ્રવેશમાં જૂના ભાગીદાર કેટલા હતા બે જ્યારે આ પ્રકરણ નિવૃત્તિમાં જૂના ભાગીદાર કેટલા આવશે ધવલ કમલ અને નવલ પ્રમાણ બોલો એનું કેટલું છે 2:1 આને કયું પ્રમાણ કહેવાય 31/3/16 ના રોજ કોણ નિવૃત્ત થાય છે નવલ એની પછીનો દિવસ એટલે 1/4/16 પાકા સરવૈયામાં આપેલી છે ભાગીદારોની મૂડી મૂડીને લખાશે મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ રકમ અનુક્રમે 30, 20 અને એની પછી વાંચો ભાગીદાર વચ્ચે મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે ફાળવણી 2-2 અને એની પછી સીધું વેચી દેવાય વેચતા પહેલા હવાલામાં જો હવાલા નંબર 2 આપેલો છે હવાલો રોકાણોની કિંમત કેટલી નક્કી થઈ મિલકત લેણા બાજુ જો રોકાણ કેટલા 10 માંથી હવે કેટલા થયા વધારો કે ઘટાડો કેટલો ઘટાડો આ ઘટાડો લેવા ક્યાં જવાનો રોકાણ વધઘટ ભંડોળ કેટલું આપેલું છે 2500 માંથી કેટલા લઈ લેવાના કેટલા બચે એને શું કરાય ભાગીદાર વચ્ચે કૌંસમાં 2500 - 2000 = ફાળવણી 200 200 અને હવાલામાં 8000 છે ધારો કે એની જગ્યા પર 7000 આપેલા છે તો કેટલો ઘટાડો ઘટાડો કેટલો 3000 મિલકત લેણા બાજુ પર 10 છે નવી કિંમત કેટલી 7 એટલે 3 નો શું થયો ઘટાડો ક્યાં લેવા જવાનો પહેલો ફંડ કેટલું છે અને ઘટાડો કેટલો 3000 ની જરૂર છે પણ છે કેટલા હજી કેટલા ઘટા એ ક્યાંથી લાવવાના તો વેચાશે ખરું કઈ તો વેચાય ચલો એની પછી વાંચો કાલ ખાતાનામાં અહીંયા લખાય એને મિલકત લેણા બાજુ દેવાદાર માંથી શું કરાશે એની પછી ક્યાં લખાય મૂડી દેવા મૂડી ખાતા પહેલા ધવલ અને પછી નવલ લખાય શું કામ એની એક લીટી ફરજિયાત અહીંયા શું કરવાની છોડી એની લોન આવે એટલા માટે એની પછી લેણદારો બાજુમાં વાંચો
कई पागड़ी, कया खाता नी कई बाजू, जूनी पागड़ी वेची दीवाई फाळवणी, चार हजार, चार हजार अने बे हजार, एनी पछी मिलकत लेना, रोकाणों नो बीजो हवालो आवेलो ने, रोकाणों नी किंमत केटली नक्की थई, ए कोण लई जाय छे? नवल लई जाय छे। तो एनी आम नोंध, रोकाणो नवल लई जाय छे, रोकाण नवल लई जाय तो नवल लाभ लेनार के लाभ आपनार? लाभ लेनार नो खातो नवल ना ते, रोकाणो लई जाय तो रोकाणो आवे के रोकाणो जाय? रोकाणो जाय तो कितला रूपिया? આમનોની શું કરી દેવાની? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણ લખાય કે નહીં લખાય? શું કામ નહીં લખાય? તો રોકાણને કયા ખાતાની કઈ બાજુ લખાય? શું લખાય વિગતમાં? કોના ખાનામાં? કેટલા રોકાણની પછી દેવાદાર આવે એટલે હવાલો ચેક કરો, કાલખાદ નામત, પછી સ્ટોક અને રોકડ બેંક, રોકડ બેંક ની જરૂર પડશે તો આગળ આપણે બનાવીશું। પેરેગ્રાફ, નિવૃત્તિ વખતે નક્કી કરવામાં આવ્યું પહેલું, યંત્રોની કિંમત કેટલી, આને કઈ કિંમત કહેવાય, ક્યાં લખાય? મિલકત લેણા, બોલો કેટલા રૂપિયા? ઉપર મિલકત લેણા, જો યંત્ર કેટલા છે? 20 માંથી કેટલા થયા? શું થયું? ફાયદો કે નુકસાન? ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન યંત્રો ખાતે। હવે કોની કિંમત આપેલી છે? કેટલી? આ ક્યાં લખાય? કેટલા રૂપિયા? મિલકત લેણા, જો સ્ટોક કેટલો? 10 માંથી કેટલો થયો? વધારો કે ઘટાડો? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન સ્ટોક ખાતે। अब पाका सरवैया में नवी रकम लखाई तो पुनः मूल्यांकन में कई रकम लखाई? लेणदार पैकी रूपया 5000 नो देवु चुकवो नहीं। लेणदार धंधा नो शू कहवाय? देवा माथी केटला नथी देवाना? देवु वधे के घटे? फायदो के नुकसान? ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન લેણદારો ખાતે। પાકા સરવૈયામાં જો લેણદાર કેટલા છે? 15500 માંથી 5000 નથી દેવાના, મૂડી દેવા બાજુ પર 10000। ગાલખા કામદાર વળતરનો દાવો કેટલો છે? પહેલામાં પહેલો દાવો ક્યાં લખી નાખવાનો? મૂડી દેવા બાજુ। કામદાર વળતરના દાવાની જોગવાઈ, બોલો કેટલી? હવે નક્કી કરવાનું, આ 2000 રૂપિયા પહેલા ક્યાંથી લાવવાના? ફંડ ઉપર, જો ફંડ છે, ફંડ નથી તો ક્યાંથી લાવવાના? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ। કામદાર વળતરના દાવાની રકમ નંબર
5 ગલખાદ અનામત કેટલા ટકા મિલકત લેણા જો દેવાદાર ગુણ્યા 10% માઇનસ બરાબર અત્યાર સુધી કેટલું દારૂ પકડાતું હવે કેટલાનું ઓછું કે વધારે ફાયદો કે નુકસાન નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન કેટલા રૂપિયા વધારા કે ઘટાડાની રકમ પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું આ પ્રકરણમાં પાઘડીની બોલો કેટલી આમનોન નિવૃત્ત ભાગીદાર શું કરવાનો જમ ચાલુ રહેતા ભાગીદાર કોણ નિવૃત્ત થાય છે એને શું કરવાનો તો ચાલુ રહેતા કોણ કોણ કહેવાય એ બંનેને શું કરવાના તો પહેલી આમનોન ધવલના મૂડી ખાતે હજુ બોલો કોણ કમલના મૂડી ખાતે ઉધાર તે સૌથી પહેલા કોની રકમ મળશે નવલ ખાતે પૂરેપૂરી પાઘડી કે ખાલી નવલના ભાગની પૂરેપૂરી પાઘડી કેટલી ગુણ્યા નવલનો નફા ભાગ પ્રમાણ છે 2:2:1 ને તો કેટલા થાય 1/5 પ્રવેશ પ્રકરણમાં પાઘડી કયા પ્રમાણમાં વેચતા આ નિવૃત્તિ પ્રકરણમાં દાખલામાં જો કે નવું પ્રમાણ દેખાય છે નવું પ્રમાણ ન આપે તો જૂનું પ્રમાણ એ જ કેટલું એટલે 1:1 4000 અને આમનોની શું કરવાની કેટલા ખાતામાં ખતવણી આવશે ધવલ અને કમલ કઈ બાજુ છે તો મૂડી ખાતાની સામેની વિગત વિગતમાં જેનું નામ હોય એના ખાનામાં રકમ લખાય ધવલના ખાનામાં કમલના ખાનામાં ચલો નવલ આમનોનમાં કઈ સાઈડ તો મૂડી ખાતાની સામેની વિગત લખાય 1 કે 2 પહેલો એની પછી બોલો કમલના મૂડી ખાતે તો એ બંનેના ખાનામાં છેલ્લા ખાનામાં 4000 અને પ્રવેશ પ્રકરણમાં પહેલો નિયમ હતો નવું પ્રમાણ ન આપે તો જૂનો એજ ત્યાગ આ પ્રકરણમાં નવું પ્રમાણ ન આપે તો જૂનું પ્રમાણ એજ ગયા પ્રકરણમાં નિયમ હતો નવું પ્રમાણ આપે તો ત્યાગ શોધવાનો આ પ્રકરણમાં નવું પ્રમાણ આપે તો સૌ પ્રથમ ગયા પ્રકરણમાં ત્યાગના 2 સૂત્ર હતા ત્યાગ બરાબર નવા ભાગીદારનો નફા ભાગ ગુણ્યા ત્યાગનું અને ત્યાગનું એક બીજું સૂત્ર હતું જૂનો ભાગ માઇનસ એના ઉપરથી અહીંયા લાભના સૂત્ર આવશે લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ ગુણ્યા લાભનું અને લાભનું બીજું સૂત્ર નવો ભાગ માઇનસ સરવાળો કઈ બાજુ ઘટે છે કેટલા 2000 ઘટે છે એ નફો કહેવાય કે ખોટ લખાશે નફો બાજુમાં 2 ટપકા કૌંસમાં
પાકા સરવૈયામાં જો તો કેટલા ભાગીદાર છે તો કેટલાની અપાય ત્રણ ભાગીદાર ધવલ કમલ અને નવલ ફાળવણી 800 અને આની બીજી અસર કયા ખાતાની કઈ બાજુ શું લખાય પુનઃ મૂલ્યાંકન ખાતે રકમ અનુક્રમે 800 અને રોકડ ખાતાની કોઈ જરૂર પડી નિવૃત્તિ પ્રકરણમાં મૂડી ખાતામાં સૌથી પહેલા હંમેશા નિવૃત્ત ભાગીદારનું ખાતું બંધ થાય કયા ભાગીદારનો ચલો નિવૃત્ત ભાગીદાર બોલો આમાં કોણ છે નવલનો સરવાળો જમા બાજુ વધારે છે કેટલો 19,000 ઉધાર બાજુ ઘટતી રકમ 9,000 9,500 ને કહેવાય નવલની લેણી નીકળતી રકમ 9,500 ને બોલો શું કહેવાય નવલની લેણી નીકળતી રકમ એટલે શું હવે નવલ ભાગીદાર છે શું થઈ ગયું એ તો હવે એની મૂડી પાકા સરવૈયામાં લખાય એને ધંધામાંથી કેટલા પૈસા લેવાના છે જો દાખલામાં સૂચના આપે કે એને રોકડા આપી દો તો આની સામે શું લખવાનું રોકડ ખાતું તો પાછી એની બીજી અસર ક્યાં આપવાની રોકડ ખાતાની ત્યાં ઉધાર છે ને તો અહીંયા રોકડની તમને એમ કે કે આ લેણી નીકળતી રકમ લોન તરીકે રાખો તો આની સામે શું લખવાનું લોન તો પાછી લોનની બીજી અસર ક્યાં આપવાની મૂડી દેવા આ દાખલામાં લેણી રકમની કઈ સૂચના આપેલી છે તો નિવૃત્ત ભાગીદારની લેણી રકમ અંગે સૂચના આપે નહીં ત્યારે એની લેણી નીકળતી રકમનું શું કરવાનું લોન તરીકે રાખવી ચોપડીના હાસ્યમાં લખો નિવૃત્ત ભાગીદારની લેણી રકમ અંગે સૂચના ન આપે ત્યારે લેણી નીકળતી રકમ લોન તરીકે રાખવી તો ઘટે છે એની સામે બોલો શું લખેલું છે નવલની લોન લોનની બીજી અસર ક્યાં આપવાની મૂડી દેવા નવલની લોન 9,500 ડબલનો સરવાળો અને કમલનો 23,000 અને 23,000 ઘટતી રકમ 25 અને હવે આ 25 અને 15 ની સામે શું લખાશે બાકી આગળ મૂડી દેવા બાજુ મૂડી 25,000 અને સરવાળો મૂડી દેવા બાજુ ઘટતી રકમ ઘટે છે કઈ મિલકત લેણા ઘટતી રકમ રોકડ બેંક બોલો કેટલી સરવાળો 62 મિલકત લેણાનો સરવાળો બંને બાજુનો સરવાળો કેવો આવવો જોઈએ આ દાખલો પણ કેટલા માર્કનો પૂછાય છે પ્રવેશ અને નિવૃત્તિ બંનેમાં દાખલાનો ગુણભાર